આપણે બતાવીએ ઋષિ ભારતી અને હરિહરાનંદજી જે અલગ અલગ વાત કરી રહ્યા છે. ઋષિ ભારતીનું કહેવું છે કે મારી સાથે જ્ઞાતિ જાતિનો ભેદભાવ થાય છે, સામે કહેવું છે કે સમગ્ર વિવાદમાં જ્ઞાતિવાદ મુદ્દો જ નથી. તો વળી ઋષિ ભારતીનું કહેવું છે કે ઉત્તરાધિકારી તરીકે ચોક્કસ સમાજના સાધુની જ પસંદગી થાય છે, ત્યારે સામે કહેવું છે કે સાધુ બન્યા પછી કોઈ જ્ઞાતિ હોતી નથી. ઋષિ ભારતીનું કહેવું છે કે હું સંપત્તિ માટે સાધુ નથી બન્યો. તો સામે હરિહરાનંદજીનું કહેવું છે કે ઋષિ ભારતી વહીવટ કરવાની જગ્યાએ માલિક બની ગયા હતા. એ સિવાય ટ્રસ્ટીઓ સાથે મારો વ્યવહાર સરળ રહ્યો તેવું ઋષિ ભારતીનું કહેવું છે. તો સામે કહેવું છે કે તમામની સાથે અભદ્ર વર્તન કરવામાં આવતું. ઋષિ ભારતીનું એવું કહેવું છે કે વહીવટ યોગ્ય રીતે ચાલતો ન હોવાથી મારે આવવું પડ્યું તેવું હરિહરાનંદજીનું કહેવું છે. જ્યારે ઋષિ ભારતીનું કહેવું છે કે કેવળિયાના આશ્રમમાં સંતોને ન શોભે તેવા કૃત્યો થાય છે. એટલે આપ જોશો તો આ બંને મામલા જે છે, આ બંને મામલામાં વિવાદ સતત વધી રહ્યો છે. બંને પોતપોતાની વાત કરી રહ્યા છે.